તો હાલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં. અને આજે છે આપણે રવિવાર અને આવી ગયા છીએ આપણે જસદણ. અને આજે આપણે જઈએ છીએ બારે ફરવા માટે. અને બહુ સારી જગ્યા છે અને બહુ એટલે બહુ બધાય એવું ગુજરાતનું લગભગ એવું એક ગામ નહીં હોય કે જ્યાંથી લોકોને આ સ્થળની મુલાકાત જેણે ન લીધી હોય એવું સ્થળ છે બહુ મજેદારનું. તો તમને પણ હું આગળ દેખાડું વિડીયોમાં, છેલ્લે સુધી બન્યા રહેજો, તમને જોવાની ફૂલ મોજ આવશે. અને જો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તમને આવા ને આવા વિડીયો જોવા મળતા રહેશે તમને. એટલે આગળ તમને બતાડો આપણે ક્યાં જઈએ છીએ, શું મોજ કરવી છે, છેલ્લે સુધી બન્યા રહેજો. ચાલો લેટ્સ ગો. ગાઈઝ, હું ને કુંજનબેન બે ગાડીમાં રેડી થઈને બેસી ગયા છી અને બધા લોકોની રાહ જોઈ છી. લોકો બૈરાઓ બધા આવે એટલે આગળ જઈ. કુંજુબેન તો ઓલરેડી તૈયાર થઈને બેસી ગયા છે ચશ્મા વશ્મા ચડાવીને. ક્યાં જાશો કુંજુબેન? હે, ક્યાં જાછો? ક્યાં જાછો? બહાર જાછો? ઓય બાપા, ચાલો બંને રહો આગળ, લેસ ઓ. ગાઈઝ, હું તમને જે સ્થળની વાત કરતો હતો એ સ્થળ ઉપર આપણે આવી ગયા છીએ. અને એ બીજું એક જ સ્થળ નહીં, એ છે કિંગ ઓફ સારંગપુર. જોવો તમે, સારંગપુર ધામ આપણે આવેલા છીએ દર્શન કરવા માટે. અને આજનું ટ્રાફિક જોવો, આયા પુષ્કળમાં પુષ્કળ ટ્રાફિક છે આજે. જો આ ભોજનાલય ખુલેલી છે બહુ મોટી. અને આ છે આપણું સારંગપુર હનુમાનજી મહારાજનું મંદિર. હું તમને આગળ પણ બતાવું, જે મૂર્તિ આયા હનુમાન દાદાની બહુ મોટી રાખેલી છે એ પણ તમને હું આગળ બતાવું વિડીયોમાં. બન્યા રહેજો આગળ, જોવો તમે પૂજા દર્શન કરવા માટેની લાયન. જો ફૂલ લાયન છે મોટી ભાઈ, જોઈએ હવે ક્યારે વારો આવે છે. સારું, હાલો મળીએ આગળ. જો ગાઈસ, દાદાના દર્શન કરી લીધા છે આપણે, મસ્ત એક નંબર. અને આજનો ટ્રાફિક જોવો તમે, ફૂલ છે ભાઈ સાળંગપુરમાં. અને ફૂલ મોજ છે ભાઈ, ટ્રાફિક પૂરેપૂરું હતું પણ તોય આપણે દર્શન અંદર કરીને કરી આવ્યા છીએ. લગભગ અડધી પોણે કલાકે વારો આવ્યો છે દર્શન કરવાનો. હવે આગળ તમને બતાવું, ચાલો બન્યા રહેવો આગળ. જો ગાઈસ, તમે ભોજનાલય જોવો સાળંગપુરને, વિશાળ સંખ્યામાં પબ્લિક જમે છે. જોવો તમે, ચાલો તમને આગળ બતાવું, બન્યા રહો આગળ. જો ગાઈસ, આ છે કિંગ ઓફ સાળંગપુર દાદાની મહામૂર્તિ, જે સાળંગપુરમાં આવેલી છે. જોવો તમે વિશાળ મૂર્તિ દાદાની. વરસાદ ચાલુ છે ઉપર. જો કિંગ ઓફ સાળંગપુર દાદાની મહામૂર્તિ જોવો તમે. જોવો તમે, આ છે આપણું આખું સાળંગપુર ધામ. અને આપણા ફેમિલી બધાય સાથે આવેલા છે. જોવો તમે દાદાના દર્શન કરો તમે. તો ભાઈ, તમે નીકળી ગયા છીએ સાળંગપુરથી, વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે વ્લોગ લખી શકશો. એમાં બોટાદ પહોંચી ગયા છીએ.
આ બ્લોગને આપણે અહીંયા વિરામ આપશું, મળશું આપણે નવા વિડીયો સાથે. જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.